નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9 ગાલા સજય પોથી ગુજરાતી પાઠ 26 પ્રેરક પ્રસંગો. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. નંબર 1. નાની બાળકી પ્રાર્થના કરવા ગઈ ત્યારે છત્રી શા માટે લઈ ગઈ? જવાબ. સતત 3 વર્ષથી વરસાદ નહોતો પડ્યો. ધર્મગુરુએ આપેલી સલાહ પ્રમાણે સૌ પ્રાર્થના કરવા એક મેદાનમાં ભેગા થયા. 1. નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી, કારણ કે તેને ખાતરી હતી કે સૌ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ, તેથી ભીંજાઈ ન જવાય એટલે છત્રી સાથે લઈ ગઈ. નંબર 2. નાનક સાહેબે કોને પોતાનો વારસ બનાવ્યો? શા માટે? જવાબ. નાનક સાહેબનો શિષ્ય અંગદ ગુરુનો ઈશારો સમજી ગયો કે કોટ સાફ કરવાની છે. તરત એ માથે ચુંડલો ઉપાડીને તરત એ કોટ સાફ કરવા લાગ્યો. આથી નાનક સાહેબે એમના શિષ્ય અંગદને પોતાની પાઘડી પહેરાવી પોતાનો વારસ બનાવ્યો. નંબર 3. રઘુનાથ પુરુષોત્તમ પંચ પર જ ઊંચા પગારની નોકરી શા માટે આકર્ષાયા નહીં? જવાબ. રઘુનાથ પુરુષોત્તમ પાપ માનતા હતા કે દેશ સેવા એ જ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે, મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. આથી તેઓ ઊંચા પગારની નોકરીથી આકર્ષાયા નહીં. નંબર 2. નીચેના દરેક પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. દેશ સેવા એ પરમ ધર્મ છે એમ કોણે કહ્યું? જવાબ. દેશ સેવા એ પરમ ધર્મ છે એમ રઘુનાથ પુરુષોત્તમજીએ કહ્યું. નંબર 2. ન્યુયોર્કની ભોંય ગાડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દેખાવ્યું? ન્યુયોર્કની ગાડીમાં એક અંધ જવાને સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. નંબર 1. મશ્કરી. નંબર 2. સદતા શ્રદ્ધા. નંબર 3. પ્રાર્થના પ્રાર્થના. નંબર 4. વિદ્યાપીઠ વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 2. નીચેના આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. નંબર 1. પ્રાર્થના. પ વત્તા ર વત્તા આ વત્તા ર વત્તા થ વત્તા અ વત્તા ન વત્તા આ. નંબર 2. છુડલો ઉપર અહીં આપેલી છે જે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞા પ્રકાર જણાવો. નંબર 1. ધર્મગુરુએ સલાહ આપી, જાતિવાચક. નંબર 2. નાનક સાહેબનો એક કિસ્સો છે, વ્યક્તિવાચક. નંબર 3. દેશ સેવા એ પરમ ધર્મ છે, ભાવવાચક. પ્રશ્ન નંબર 4. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધિક પ્રકાર લખો. નંબર 1. સાવ સરળતાથી પેલી બાળા બોલી, દર્શકવાચક. નંબર 2. તું મારો વારસ, સાર્વનામિક. નંબર 3. અને મૃદુ અવાજે અણધાર્યો સવાલ કર્યો, ગુણવાચક. પ્રશ્ન નંબર 5. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો. નંબર 1. કિસ્સો બનાવ. નંબર 2. મેલ ગંદગી. નંબર 3. પગાર વેતન. નંબર 4. વૃદ્ધ કોમર. નંબર 5. મશ્કરી ત્રિફળ. નંબર 6. શ્રદ્ધા આસ્થા. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા શબ્દને ધાતુ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો. શીખવવું ધાતુને આમણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, શિખામણ. નંબર 2. રોકાણ ધાતુને આણ પ્રત્યે લગાવી નવો શબ્દ બનાવો, રોકાણ. પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. નંબર 1.
ભીંજાઈ ન જાય એટલું હું છત્રી લઈ આવી છું. હું નંબર બે, ગુરુ સ્થાને કોને મૂકવા તે વિચાર ચાલે છે કોને? નંબર ત્રણ, પોતાની પાઘડી પહેરાવી દીધી પોતાની. પ્રશ્ન નંબર આઠ, નીચેના રૂઢિપ્રયોગોના સાચા અર્થ શોધીને લખો. નંબર એક, ચરણે બેસી જવું શિષ્ય બની જવું. નંબર બે, દોરી જવું હાથ પકડીને લઈ જવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોરને ચારો નાખવા બાંધેલી જગ્યા ગમાન. નંબર દસ, સમાસ ઓળખાવો. ધર્મગુરુ મધ્યમપદ લોપી સમાસ. નંબર બે, છાણવા સીધું દ્વંદ સમાસ. નંબર ત્રણ, ગુરુ સ્થાને તત્પુરુષ સમાસ. પુરુષોત્તમ તત્પુરુષ સમાસ. દેશ સેવા તત્પુરુષ સમાસ. ભોંઈ ગાડી મધ્યમપદ લોપી સમાસ. નંબર અગિયાર, નીચે આપેલા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ આપો. નંબર એક, સરળ કઠિન. નંબર બે, શ્રદ્ધા અંધશ્રદ્ધા. નંબર ત્રણ, વારસ બિનવારસ. નંબર ચાર, સેવક સ્વામી. નંબર પાંચ, સામાન્ય અસામાન્ય. નંબર છ, ધર્મ અધર્મ. નંબર સાત, વિદ્યા અવિદ્યા. નંબર આઠ, સેવા કુસેવા. નંબર નવ, આંધળો તો દેખતો. નંબર દસ, મૃદુ કઠોર. નંબર બાર, નીચે આપેલા શબ્દના લિંગ ઓળખાવો. વરસાદ પુલ્લિંગ, કોટ સ્ત્રીલિંગ, મેદાન નપુંસકલિંગ, છાણ નપુંસકલિંગ, સલાહ સ્ત્રીલિંગ, શિષ્ય પુલ્લિંગ, સત્રી સ્ત્રીલિંગ, દેશ સેવા સ્ત્રીલિંગ. પ્રશ્ન નંબર તેર, માગ્યા મુજબ વાક્ય બનાવો. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કર્મણી વાક્ય બનાવો. તેમનાથી ધર્મગુરુની સલાહ લેવામાં આવી. નંબર બે, શિષ્ય અંગતે વાસીદુ કર્યું. પ્રેરક વાક્ય બનાવો. ગુરુએ શિષ્ય અંગત પાસે વાસીદુ કરાવ્યું. નંબર ચૌદ, વાક્ય રૂપાંતર કરો. બેટા કોટ બહુ ગંદી છે. નિષેધ વાક્ય બનાવો. બેટા કોટ જરાય ચોખ્ખી નથી. નંબર બે, આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? વિવિધ વાક્ય બનાવો. આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર બહુ ઓછા. પ્રશ્ન નંબર પંદર, નીચેના વાક્યમાંથી સાદા સહિત અને સંકુલ વાક્ય બનાવો. એક ગામમાં લાલગાઢ ત્રણ વર્ષ વરસાદ ન પડ્યો. સાદું વાક્ય. પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ, પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કેટલા? સંયુક્ત. નંબર ત્રણ, દીકરાએ વાંધો ઉઠાવ્યો ત્યારે કહે, આટલી કોઢનો મેલ તારાથી ન ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ? સંકોચ. નંબર ચાર, મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. સંયુક્ત વાક્ય. નંબર પાંચ, દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. સાદું વાક્ય. નંબર સોળ, નીચેના વાક્યોના કાળ ઓળખાવો. લોકોએ ધર્મગુરુની સલાહ લીધી. ભૂતકાળ. નંબર બે, પ્રાર્થના કરશો તો વરસાદ આવશે. ભવિષ્યકાળ. નંબર ત્રણ, હું વિદ્યા આપીશ. ભવિષ્યકાળ. નંબર સત્તર, નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય જણાવો. બાળકી બાળક વત્તા ઈ પરપ્રત્યય. નંબર બે, ગંદી ગંદુ વત્તા ઈ પરપ્રત્યય. નંબર ત્રણ, પાઘડી પાઘડી વત્તા ડી પરપ્રત્યય. નંબર ચાર, પરા પરે જી પરામ જંપે જી પરપ્રત્યય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.